एफआरसी એ ખાનગી શાળાઓ માટે જે ફી નિર્ધારિત વર્ષ 2017 માં કરેલ હતી જે મુજબની ફી શાળાઓ વસૂલ કરે તેવી માંગ સાથે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આવેદન રૂપે ડીઓ અને એફઆરસી ને રજૂઆત કરવામાં આવી છે। સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા સુરત કલેક્ટર ને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદન પત્ર મારફતે જણાવવામાં આવ્યું હતું કે ફી નિયમ કમિટીએ ખાનગી શાળાઓ માટે જે ફી નિર્ધારિત વર્ષ 2017 થી કરેલ છે તે મુજબની ફી શાળાઓ વસૂલ કરે તેવું સૂચન ડીઓ અને એફઆરસી ને કરવામાં આવ્યું છે। વધુ વસૂલતી શાળાઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ એફઆરસીએ નિયત કર્યા મુજબની ફી ચૂકવી હોય તેવા વાલીને વધુ ફી ચૂકવવા શાળા તરફથી દબાણ કરવામાં નહીં આવે તેમજ તેવા બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં નહીં આવે। નિયત ફીથી વધુ ફી ચૂકવી નહીં હોય તેવા બાળકોનું સુરતની વિવિધ સ્કૂલોએ ખાસ કરીને સુરતની એસટી જૈન શાળાએ બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરેલ છે તેવા બાળકોનું શિક્ષણ પુનઃ શરૂ કરવા માટેની માંગ કરાઈ હતી। મારું નામ સોનાલ સૂર્યવંશી। આજ રોજ અમે સાંસ્કૃતિક રક્ષા સમિતિના આગેવાનો અહીં ઉપસ્થિત થઈ જિલ્લા કલેક્ટર શ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ શ્રીને એક આવેદન પત્ર પાઠવવા માટે ભેગા થયા છે। અમારો મુખ્ય મુદ્દો રાજ્યની જિલ્લાની વાલીઓની સમસ્યા બાબતે અમે રજૂઆત કરવા ઉપસ્થિત થયા હતા। છેલ્લા કેટલા સમયથી એફઆરસી જે ફી નિયમન કમિટી છે જેને રાજ્યમાં ખાનગી શાળાઓ માટે ફી નક્કી કરવાનું કામકાજ છે જે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ કામ કરે છે તે લોકડાઉન સમયથી ઓફિસમાં હાજર રહેતી નથી। વાલીઓની ફરિયાદ છે કે વર્ષ 2017થી જે કોઈ પણ ફી એફઆરસીએ નક્કી કરેલી છે તે અમે ભરવા તૈયાર છે, તેમ છતાં સારા સંચાલકો તે મુજબની ફી માંગતા નથી પણ લાખોની સંખ્યામાં એક વાલી એક બાળક પાછળ ફી માંગે છે અને એ નથી ચૂકવી શકનાર વાલીઓના બાળકોનું શિક્ષણ છેલ્લા 15-20 દિવસથી ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવેલું છે। કોઈ પણ બાળકને શિક્ષણથી વંચિત રાખી નહીં શકાય એવી રજૂઆત અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરી છે અને આ બાબતે અમે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરનાર છે। જો તાત્કાલિક ધોરણે આ ખાનગી શાળા જે માફિયાઓ તરીકે ઓળખી શકાય તેવા ખાનગી શાળાના સંચાલકો જે માફિયાઓ તાત્કાલિક ધોરણે જો જેનું શિક્ષણ બંધ છે તેવા બાળકોનું શિક્ષણ શરૂ નહીં કરશે તો અમે કલેક્ટર કચેરી સમક્ષ દિન 7માં ધરના પ્રદર્શન કરીશું, આમરણ ઉપવાસ કરીશું એવી અમારી સાંસ્કૃતિક રક્ષા સમિતિએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે। વિદ્યાર્થી તથા વાલી પર નિયત ફીથી વધુ ફી માટે દબાણ કરવામાં આવે તો શાળા સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવો પણ ઉલ્લેખ કરાયો હતો। ફી નિયત કમિટીના સભ્ય લોકડાઉન સમયથી ઓફિસમાં હાજર થતા નથી તેવો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયેલ છે તો તે કમિટીની પુનઃરચના કરવામાં આવે તેવી વાલીઓએ ફરિયાદ સાંભળી શકાય। વાલીઓ એફઆરસી મુજબ ફી ભરવા માંગતા હોય તો તેઓની ફી શાળાઓ સ્વીકારે, એફઆરસીનો ખાનગી શાળા માટે નિર્ધારિત કરેલ ફી હુકમ સંદર્ભે સંચાલકોએ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે। માંગણી સંદર્ભે દિવસ 7માં જો કોઈ કાર્યવાહી નહીં કરાય તો સાંસ્કૃતિક રક્ષા સમિતિના આગેવાનો તથા જિલ્લાના વાલીઓ સહિત સુરત કલેક્ટર કચેરી સમક્ષ ધરણા પ્રદર્શન કરીશું તેવી ધમકી અપાઈ છે। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિના પ્રમુખ આશિષ સૂર્યવંશી તથા અન્ય આગેવાનો યોગેશભાઈ બોરસે, પિયુષ રાણા, કુણાલ સૂર્યવંશી, હરીશભાઈ પાટીલ, ચેતનભાઈ આવકાળે, દિનેશભાઈ પાટીલ હાજર રહ્યા હતા। કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।